शनिवार अने काली चौदश नो अनोखो संयोग छे त्यारे बोटाद ना साळंगपुर धाम मां हनुमान दादा नी अनोखी आराधना करवामां आवी। साळंगपुर मां मारुति यज्ञ योजायो। वहेली सवारे आरती करीने दादा नी छड़ी ने अभिषेक करी पूजन करवामां आव्यु। काली चौदश निमित्ते दादा नी पूजा आरती अने यज्ञ कर्या बाद अन्नकूट धरावायो। मारुति यज्ञ मां मोटी संख्या मां हरिभक्तोए भाग लीधो हतो। यज्ञशाला अने आसपासनो विस्तार मंत्रोच्चार थी गूंजी उठ्यो। આજનો જે દિવસ છે આ માત્ર ને માત્ર હનુમાનજી માટેનો દિવસ છે અને યોગ કેટલો સરસ છે। શનિવાર છે પાછો એટલે દાદાના દરબારમાં આપ સવારથી જોઈ રહ્યા છો। આમ તો છે કે ગઈકાલે રાત્રિથી કાર્યક્રમ દાદાના ગુણ બહુ રાત્રે ગાયા, આજે સવારે મંગળ આરતી થઈ, અત્યારે શણગાર આરતી થઈ ગઈ, યજ્ઞ થયો અને દાદાને ભવ્યાથી ભવ્ય અણકોટ સરસ મજાના દાદાને ડાયમંડના વાઘા ધારણ કરાવવામાં આવ્યા છે। કાળી ચૌદશના શુભ પર્વ પર હનુમાન દાદાને હીરાજડિત આભૂષણોના વાઘા પહેરાવવામાં આવ્યા। સુવર્ણ અને હીરાજડિત વસ્ત્રોમાં દાદાના મનમોહક રૂપના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી। દાદાના દર્શન માટે ભક્તોનું ગોડાપૂર ઉમટ્યું, ત્યારે તહેવારોમાં મંદિર તરફથી ભક્તો માટે જમવા અને રહેવાની સુવિધા પણ કરવામાં આવી। દાદાના દર્શન કરીને બહુ ધન્યતા અનુભવીએ છીએ અને અમારું નસીબ કે આજે કાળી ચૌદશને શનિવારના દિવસે અમને હિરાળ જડિત વાઘાવાળા દાદાના દર્શન થયા છે। મારુતિ યજ્ઞનું એક ભવ્ય આયોજન થાય છે, ત્યાં ગામે ગામથી લોકો આવે છે અને અમે ત્યાં યજ્ઞમાં બેસીએ છીએ। હું લગભગ 10 વર્ષથી રેગ્યુલર બેસું છું। સવારમાં 7 વાગે યજ્ઞ શરૂ થાય છે, 12 વાગ્યા સુધી મારુતિ મહાયજ્ઞ શરૂ હોય છે। હિન્દુ સંસ્કૃતિમાં જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 3 રાત્રિનું ખૂબ જ મહત્વ હોય છે, જે મહાશિવરાત્રિ, કૃષ્ણ પ્રાગટ્ય અને કાળી ચૌદશ છે। આજના દિવસે હનુમાનજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે। દાદા ભૂત પ્રેત પલિત પર ખૂબ જ રાજી થતા હોવાની અને બધાને પ્રસાદી આપી છૂટી આપતા હોવાની માન્યતા છે। આ મહારાત્રિમાં દેવી શક્તિવાળા લોકો હાજર રહે છે। આધ્યાત્મિક સાધના, મંત્ર જાપ, યજ્ઞ, હવન અને પૂજન કરવાથી અનંત ફળની પ્રાપ્તિ થતી હોવાની લોકોમાં આસ્થા છે। હિન્દુ શાસ્ત્રોમાં 3 રાત્રિનું ખૂબ જ મહત્વ હોય છે, જેની જો વાત કરવામાં આવે તો જન્માષ્ટમી, શિવરાત્રિ અને કાળી ચૌદશ। ત્યારે આજે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે કાળી ચૌદશ નિમિત્તે મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। તમે જોઈ રહ્યા છો તે પ્રમાણેના આ દ્રશ્ય છે કે ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા જે યજ્ઞમાં બેસવા માટે લોકો આવ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે દર વર્ષે કાળી ચૌદશ નિમિત્તે મારુતિ યજ્ઞ યોજાતો હોય છે। આજે કાળી ચૌદશના દિવસે માત્ર હનુમાનજીનું પૂજન થતું હોય છે, એટલે આ યજ્ઞ ખૂબ જ મોટી સંખ્યામાં વાત કરવામાં આવે। બીજી બાજુ પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ દસકણના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તો અહીંયા આવ્યા છે, યજ્ઞમાં બેસ્યા છે અને આ યજ્ઞનો તેઓ લાભ લઈ રહ્યા છે। પ્રકાશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, સાળંગપુર।